ઉજ્જૈનમાં આવેલા મહાકાલ મંદિરના એક પૂજારીના 17 વર્ષના પુત્રનું મોત થયું છે। નમસ્કાર, ખબર છે ડોટ કોમ પરથી રાજેશ શાહ। દર્શક મિત્રો, ઉજ્જૈનમાં આવેલા મહાકાલ મંદિરના એક પૂજારીના 17 વર્ષના પુત્રનું મોત થયું છે। રંગપંચમીનો તહેવાર હતો અને આ પૂજારીનો પુત્ર તલવારબાજીનું પ્રદર્શન કર્યું હતું અને પછી ત્યાં જે મંદિરમાં ઉત્સવ હોય છે એમાં ઘેરિયા જેને કહેવાય છે એટલે ઘેર ઉત્સવ હતો, એમાં પણ એણે ભાગ લીધેલો અને એ પછી એ રાત્રે ઘરે જઈને સૂઈ ગયો, એ પછી સવારે ઉઠ્યો જ નહીં। તો ઉજ્જૈનમાં મહાકાલ જે મંદિર આવેલું છે એના સહાયક પૂજારી છે, એમનું નામ છે મંગેશ ગુરુ અને એમનો 17 વર્ષનો પુત્ર છે મયંક। મયંક 10મા ધોરણમાં ભણતો હતો અને આ ઉજ્જૈનના મહાકાલ મંદિરની અંદર રંગપંચમીનો ઉત્સવ હતો, એમાં મયંકે તલવારબાજી કરી અને પછી ઘેરિયામાં એણે ભાગ લીધો અને એ પછી એનું અચાનક અવસાન થયું। હવે તબીબો અત્યારે એવી શક્યતાઓ બતાવી રહ્યા છે કે એને એક સાયલન્ટ એટેક આવ્યો હોઈ શકે, અથવા જે ત્યાં બેન્ડ વાગતું હતું એના અવાજને કારણે પણ એનું મોતની શક્યતા હોઈ શકે છે, એવું તબીબોનું કહેવું છે। દર્શક મિત્રો, આપણે છેલ્લા કેટલાક દિવસોથી જોયું છે અને આ એક ખરેખર ચિંતાનો વિષય છે કે લગભગ 17-22 વર્ષના કે 25 વર્ષ સુધીના યુવાનો ક્રિકેટના મેદાન ઉપર રમતા રમતા ઢળી પડ્યા છે અને એવા લગભગ છેલ્લા 1-2 મહિનાની અંદર જ 8-10 એવા યુવાનોના મોતની ઘટના સામે આવી છે। રાજકોટમાં જ હમણાં 2-3 યુવાનોના મોત થયા હતા, ખાલી ક્રિકેટ રમે, બોલિંગ કરે કે બેટિંગ કરે અને અચાનક મેદાન પર ઢળી પડે અને હાર્ટ એટેકને કારણે મોત થાય। પહેલાં આવું ક્યારેય સાંભળ્યું નહોતું, પરંતુ હમણાં આવી ઘટનાઓ ચિંતાજનક હદે વધી જાય। હમણાં થોડાક દિવસ પહેલાંની જ વાત કરીએ તો વરાછામાં એક રત્ન કલાકાર યોગા કરી રહ્યા હતા અને યોગા દરમિયાન એમને એટેક આવ્યો અને એ ઢળી પડ્યા। હવે આ 17 વર્ષનો છોકરો અચાનક મોતને ભેટ્યો છે, એની જો કે એનું વેઇટ બહુ હેવી હતું અને આ જે ઉજ્જૈનનું મહાકાલ મંદિર છે એ 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે। તો આ એક મહત્ત્વની માહિતી તમારી સાથે શેર કરવી હતી। આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।